नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन द्वारा आयोजित आज आपणे ફરીથી ધોરણ 9 સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર છે 15 જન પરિવાર, બરાબર છે મિત્રો? તો આજે આપણે ચેપ્ટર 15 જન પરિવાર વિશે સમજૂતી મેળવીશું અને આજનો આપણો ટોપિક છે તફાવત દ્વીપકલ્પીય નદી અને ઉત્તર ભારતની નદી, આ બે વચ્ચે શું તફાવત છે? તો તફાવતની સમજૂતી આજે આપણે સમજીશું। तो मित्रों एक पहला थोड़ी बात करिए कि जल परिवाह के नदियों ए एक बीजा नदी साथे संकळायेली छे, बराबर छे मित्रों? अने एक नदी बीजी नदी ने मळती रहे छे, एटले के केटली मोटी नदीओ अने आ मोटी नदीओ ने तेनी शाखा नदीओ पण मळती रहे छे, बराबर छे मित्रों? तो जल परिवाह के जेमा नदीओ नो एक बीजा साथे संगम रहेलो छे જેને આપણે નદીઓનો જળ પરિવાહ કહીએ છીએ। તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું તફાવત, બરાબર? અને તફાવત છે હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી, આ બે નદી વચ્ચે શું તફાવત છે તેની સમજૂતી આજે આપણે સમજીશું, બરાબર છે મિત્રો? તો ચાલો હવે આપણે સમજૂતી મેળવીએ। એ પહેલા મિત્રો આ પ્રશ્નોને તમે નોટ કરતા જજો, પરીક્ષામાં તફાવત તમને પૂછાઈ શકે છે, બરાબર છે? તો ચાલો હવે આપણે એની સમજૂતી મેળવીશું। સૌથી પહેલા જો અહીં હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી, આ બે નદી વચ્ચે શું તફાવત છે તે જોઈએ। સૌથી પહેલો તફાવત જુઓ કે ઉત્તર ભારતની નદીઓનો સમાવેશ હિમાલયની નદીઓમાં થાય છે, બરાબર છે મિત્રો? કે ઉત્તર ભારતની અંદર જે નદીઓ છે આ નદીઓનો સમાવેશ સેવા થાય છે હિમાલયની નદીઓમાં થાય છે, એટલે હિમાલયની નદીઓ કહેવાય છે। જ્યારે દક્ષિણ ભારતની નદીઓનો સમાવેશ દ્વીપકલ્પીય નદીઓમાં થાય છે, બરાબર છે મિત્રો? પહેલો તફાવત આપણે શું જોયો કે ઉત્તર ભારતની નદીઓનો સમાવેશ હિમાલયની નદીઓમાં થાય છે, જ્યારે દક્ષિણ ભારતની નદીઓનો સમાવેશ દ્વીપકલ્પીય નદીઓમાં થાય છે। તો ઉત્તર ભારતની નદી અને દ્વીપકલ્પીય નદી કઈ કઈ છે, બરાબર છે મિત્રો? તો પહેલો તફાવત આપણે જોયો, હવે બીજો તફાવત જુઓ કે ઉત્તર ભારતની નદીઓમાં એટલે કે હિમાલયની નદીઓમાં ખાસ કરીને ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ, આ બધી નદીઓ એ ઉત્તર ભારતની નદીઓ કહેવાય છે, બરાબર છે મિત્રો? કે હિમાલયની નદીઓ કહેવાય છે જેનો સમાવેશ આ ઉત્તર ભારતની નદીઓમાં થાય છે। એટલે બીજો તફાવત શું છે? તો ઉત્તર ભારતની નદીઓમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં નર્મદા, તાપી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, મહાનદી વગેરેનો સમાવેશ થાય છે, બરાબર છે મિત્રો? તો આવી રીતે બીજો તફાવત આપણે જોયો કે ઉત્તર ભારતની નદીઓમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં નર્મદા, તાપી, કૃષ્ણા, ગોદાવરી, બરાબર, એનો સમાવેશ થાય છે। આ બીજો તફાવત આપણે જોયો। ત્રીજો તફાવત શું છે કે આ હિમાલયની નદી એટલે કે ઉત્તર ભારતની નદીઓનો પ્રવાહ કાયમી છે। કાયમી પ્રવાહ કેમ છે? કારણ કે આ નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર હોય છે। કેવી હોય છે? બારેમાસ પાણીથી ભરપૂર, જેને કારણે આ નદીઓનો પ્રવાહ કાયમી છે, બરાબર? એનો પ્રવાહ કેવો છે? કાયમી છે। જ્યારે દ્વીપકલ્પીય નદીઓનો પ્રવાહ કાયમી નથી, કારણ કે આ જે બધી નદીઓ છે
ઓછો રહે છે, એટલે કે ઉનાળાની ઋતુ દરમિયાન આ નદીઓમાં પાણી ઓછું થઈ જાય છે, એટલે નદીનો જે પ્રવાહ છે એ પ્રવાહ કાયમી નથી હોતો, ફક્ત ચોમાસાની ઋતુ દરમિયાન જ આ બધી નદીઓમાં પાણીનો પ્રવાહ જોવા મળે છે, બાકી અન્ય ઋતુઓમાં પાણીનો જથ્થો ઓછો થઈ જાય છે, પાણી સુકાઈ જાય છે, એના કારણે આ દ્વીપકલ્પીય નદીઓનો પ્રવાહ કાયમી નથી. ત્યાર પછી ચોથો જુઓ કે ઉત્તર ભારતની નદીઓ જળમાર્ગ માટે ઉપયોગી છે, બરાબર, કારણ કે આ નદીઓ પાણીથી ભરપૂર છે એટલા માટે આ નદીઓ જળમાર્ગ માટે ઉપયોગી છે. સેના માટે ઉપયોગી છે? જળમાર્ગ માટે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓનો પ્રવાહ જળમાર્ગ માટે ઉપયોગી નથી, બરાબર છે મિત્રો, કે દ્વીપકલ્પીય નદી જળમાર્ગ માટે ઉપયોગી નથી. શા માટે? તો એનું પણ કારણ છે કે આ નદીઓમાં બારેમાસ પાણી રહેતું નથી, પાણીનો જથ્થો ઓછો છે, આને કારણે દ્વીપકલ્પીય નદી એ જળમાર્ગ માટે ઉપયોગી નથી, બરાબર છે મિત્રો. તો આ રીતે બંને વચ્ચે શું રહેલો છે? તફાવત પણ રહેલો છે, બરાબર છે. ત્યાર પછી આગળની બાબત જોઈએ, પહેલા હિમાલયની જોઈ લઈએ કે બંને વચ્ચે શું તફાવત છે. તો હિમાલયની નદી એ ઉત્તર ભારતની નદી કહેવાય છે, જ્યારે દક્ષિણ ભારતની નદીઓ એ દ્વીપકલ્પીય નદીઓ કહેવાય છે. બીજું, ઉત્તર ભારતની નદીમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં નર્મદા, તાપી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, મહાનદી વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી આ નદીનો પ્રવાહ કાયમી છે, જ્યારે દ્વીપકલ્પીય નદીનો પ્રવાહ કાયમી નથી. ઉત્તર ભારતની નદી જળમાર્ગ માટે ઉપયોગી છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ એ જળમાર્ગ માટે ઉપયોગી નથી, બરાબર છે મિત્રો. તો મિત્રો, આપણે અહીંયા જે વાત કરી હતી, હિમાલયની નદી એટલે કે ઉત્તર ભારતની નદી, દ્વીપકલ્પીય નદી એટલે કે દક્ષિણ ભારતની નદી, આ બંને નદી વચ્ચે શું તફાવત છે એની સમજૂતી આપણે મેળવી, ત્યાર પછીની તફાવતની સમજૂતી મેળવીશું. તો મિત્રો, ત્યાર પછી આગળના તફાવતની મુદ્દાની ચર્ચા કરીએ. તો ત્યાર પછી જુઓ તફાવત શું છે બે વચ્ચે. તો આ નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર હોય છે, બરાબર, કે હિમાલયની નદી એટલે ઉત્તર ભારતની જે નદીઓ છે એ નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહેતી નથી, બરાબર છે મિત્રો, કે બારેમાસ પાણીથી ભરપૂર નથી. શિયાળાની કે ઉનાળાની ઋતુ દરમિયાન આ નદીઓમાં પાણી ઓછું થઈ જાય છે, એટલે આ નદી જળમાર્ગ માટે પણ ઉપયોગી નથી. ત્યાર પછી આ નદીઓ જળમાર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. કેમ જળમાર્ગ માટે ઉપયોગી છે હિમાલયની નદીઓ? કારણ કે આ નદીમાં પાણી બારેમાસ ભરપૂર હોય છે, બરાબર છે મિત્રો, એટલા માટે જળમાર્ગ માટે આ નદી ખૂબ જ ઉપયોગી છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓનો ઉપયોગ સિંચાઈ અને વીજળી પ્રાપ્ત કરવા માટે થાય છે, બરાબર છે મિત્રો, કે દ્વીપકલ્પીય જે નદીઓ છે આ નદીનો ઉપયોગ સિંચાઈ માટે અને વીજળી પ્રાપ્ત કરવા માટે થાય છે. ત્યાર પછી હિમાલયની નદી એટલે દ્વીપકલ્પીય નદીઓમાં ભરપૂર પાણી રહે છે, બધી જ ઋતુઓમાં પાણી ભરપૂર રહે છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં ઉનાળાની ઋતુ દરમિયાન આવી નદીઓમાં પાણી સુકાઈ જાય છે, ફક્ત ચોમાસાની ઋતુ દરમિયાન જ અહીં પાણી જોવા મળે છે, બરાબર છે મિત્રો, કે ઉનાળાની કે શિયાળાની ઋતુ દરમિયાન જે દ્વીપકલ્પીય નદીઓ છે આ નદીઓમાં પાણીનો જથ્થો ઓછો થઈ જાય છે, જેના કારણે ત્યાં પાણી નદીઓમાં ભરપૂર રહેતું નથી, ફક્ત ચોમાસાની ઋતુ દરમિયાન જ આ નદીઓમાં પાણી જોવા મળે છે, બરાબર છે મિત્રો. તો અહીં આપણે આજે વાત કરી હિમાલયની નદી, દ્વીપકલ્પીય નદી, કે આ નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર છે,
જ્યારે દ્વીપકલ્પી નદી બારેમાસ પાણીથી ભરપૂર નથી. ઉત્તર ભારતની નદી જરમાર માટે ઉપયોગી છે, જ્યારે દ્વીપકલ્પી એટલે કે દક્ષિણ ભારતની નદી સિંચાઈ અને વીજળી પ્રાપ્ત કરવા માટે આ નદીના પાણીનો ઉપયોગ થાય છે. બરાબર છે. અને છેલ્લે જોયું કે ઉત્તર ભારતની નદીઓ પાણીથી ભરપૂર રહે છે, બારેમાસ ભરપૂર હોય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણી સુકાઈ જાય છે. ફક્ત ચોમાસાની ઋતુ દરમિયાન જ પાણીનો જથ્થો ભરપૂર જોવા મળે છે. બરાબર છે મિત્રો. તો આજે આપણે આ વાત કરી હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી બંને વચ્ચેનો તફાવતની સમજૂતી આપણે મેળવી. બરાબર છે મિત્રો. તો અહીં દ્વીપકલ્પીય નદી અને ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ બંને વચ્ચેનો તફાવત અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળ આપણે નવી સમજૂતી મેળવીશું. ત્યાર પછી તો મિત્રો આપણે જે તફાવતની વાત કરી, બરાબર છે, ત્યાર પછી આગળ આપણે જોઈશું નદી પરિવહનની ત્રણ અવસ્થા છે. બરાબર કે નદી પરિવહન ત્રણ અલગ પ્રકારે રહેતી જોવા મળે છે. તો એ ત્રણ અવસ્થા કઈ છે? તો સૌથી પહેલું છે ઉપરવાસ, બીજું છે મધ્યસ્થ ભાગ અને ત્રીજું છે હેઠવાસ. બરાબર છે મિત્રો. તો આ નદી પરિવહન એ ત્રણ અવસ્થામાં આવેલું છે, નદીનો ઉપરવાસ, નદીનો મધ્યસ્થ ભાગ અને નદીનો હેઠવાસ. બરાબર છે. ચાલો તો આ ત્રણ વિશે આપણે સમજૂતી મેળવીએ કે એ સમય દરમિયાન નદીઓ કઈ રીતે વહેતી હોય છે. અને નદીઓ વહેતી હોય છે તો એ સમયે કિનારા ઉપર શેનું પ્રમાણ વધારી દે છે અથવા તો મધ્યસ્થ ભાગમાં તેનો પ્રવાહ કેવો છે, હેઠવાસમાં તેનો પ્રવાહ કેવો છે તેની સમજૂતી અહીં આપણે જોઈશું. તો જુઓ સૌથી પહેલું ઉપરવાસ કે નદીનો ઉપરવાસ, ત્યાં આપણને શું જોવા મળે છે? તો જુઓ અહીં તો અહીં નદી પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે. કયા ક્ષેત્રમાંથી નીકળે છે? પર્વતીય ક્ષેત્રમાંથી. પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે તે તીવ્ર ઘસારા સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કા, બરાબર, રેતી અને કા વહાવીને લાવે છે કે વહાવીને લઈ જાય છે. બરાબર છે મિત્રો. કે નદીના ઉપરવાસ હેઠળ આ નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી બહાર નીકળે છે ત્યારે તીવ્ર ઘસારા સાથે નીકળે છે અને તીવ્ર ઘસારાની સાથે તેઓ પુષ્કળ પ્રમાણમાં રેતી અને કા એ વહાવીને લઈ આવે છે. એટલે કિનારા ઉપર કાપનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે જ્યાં કાપનું પ્રમાણ વધારે ત્યાં નદીઓ હંમેશા, બરાબર, કે જ્યાં નદીઓ હંમેશા કાપનું પ્રમાણ વધારે છે ત્યાં મેદાનો હંમેશા ફળદ્રુપ હોય છે. બરાબર છે. તો આ કઈ બાબતની વાત કરી આપણે? ઉપરવાસ, કે નદીના ઉપરવાસમાં નદીઓ જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી બહાર નીકળે છે ત્યારે તે તીવ્ર ઘસારણ સાથે બહાર નીકળે છે અને તીવ્ર ઘસારણ સાથે જ્યારે બહાર નીકળે છે ત્યારે તે નદીઓ વધુ ને વધુ કાપ અને રેતીનું પ્રમાણ ઘસડીને લાવે છે અને કિનારા ઉપર કાપનું પ્રમાણ જમા થાય. બીજી અવસ્થા છે મધ્યસ્થ અવસ્થા અને હેઠવાસ. આ બંને બાબતની સમજૂતી જુઓ કે મધ્યસ્થ ભાગની દ્રષ્ટિએ અને હેઠવાસની દ્રષ્ટિએ બંને રીતે નદીનો પ્રવાહ થોડો કેવો હોય છે? ધીમો હોય છે. બરાબર. મધ્યસ્થ ભાગ અને સાવની છે એ સમયે, એટલે કે મધ્યસ્થ ભાગમાં અને હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો હોય છે, જ્યારે ઉપરવાસમાં નદીનો પ્રવાહ કેવો હોય છે? ફાસ્ટ. તો મધ્યસ્થ ભાગ અને હેઠવાસ દરમિયાન નદીનો પ્રવાહ ધીમો પડે છે, એટલે એનો આ જે પ્રવાહ હોય છે કેવો થઈ જાય છે? ધીમો. તેથી તેઓનું અપવહન સર્પાકાર જોવા મળે છે. બરાબર. કે નદીઓમાં જે પાણી વહે છે આ પાણીનો પ્રવાહ ધીમો હોય ત્યારે એ ધીમો પ્રવાહ હોવાને કારણે એનું
છે અને આ વિષર્પી આકારોને કારણે કે નદીનો પ્રવાહ જ્યારે સર્પાકાર આકારે જોવા મળે છે ત્યારે પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે કેવા સરોવરો રચાય છે ઘોડાની નાળ જેવા બરાબર છે મિત્રો આપણે અહીં શેની વાત કરી મધ્યસ્થ ભાગ અને હેડવાસ આ બંને ભાગમાં નદીઓનો પ્રવાહ ધીમો હોય છે અને ધીમો પ્રવાહ હોવાને કારણે તેનો આકાર સર્પાકાર જોવા મળે છે વિષર્પી આકારે પાણી વહેતું હોય છે આમ વિષર્પી અને પૂરના પ્રભાવથી ત્યાં મેદાનોમાં ઘોડાની નાળ જેવા સરોવર રચાય છે બરાબર છે મિત્રો એનો આકાર આવો હોય છે ઘોડાની નાળ જેવો બરાબર ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે બરાબર છે નાના નાના સરોવરો રચાતા જોવા મળે છે ક્યારે આવું થાય કે જ્યારે નદીનો પ્રવાહ કેવો હોય છે ધીમો હોય છે અને ધીમો હોવાને કારણે તેનું અપવહન વિષર્પી આકારે જોવા મળે છે આમ વિષર્પી આકાર અને પૂરના પ્રભાવથી ત્યાં મેદાનોમાં ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે તો આપણે આજે વાત કરી શેની કરી મધ્યસ્થ ભાગ અને હેડવાસ બરાબર છે મિત્રો કે નદી પરિવહનની કેટલી અવસ્થા છે ત્રણ ઉપરવાસ મધ્યસ્થ ભાગ અને હેડવાસ ઉપરવાસમાં નદીનો પ્રવાહ ખૂબ ઝડપથી હોય છે અને ખૂબ તીવ્ર ઘસારા સાથે બહાર નીકળે એટલે તે રેતી અને કાપનું પ્રમાણ ઘસરીને લઈ આવે છે જ્યારે મધ્યસ્થ ભાગ અને હેડવાસમાં નદીનો પ્રવાહ ધીમો હોય છે એટલે સર્પા આકાર જોવા મળે છે અને આને કારણે ત્યાં પૂરના પ્રભાવથી ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે કેવા સરોવરો રચાય છે ઘોડાની નાળ જેવા બરાબર છે મિત્રો તો આ આપણે વાત કરી નદી પરિવહનની ત્રણ અવસ્થા ઉપરવાસ મધ્યસ્થ ભાગ અને હેડવાસ બરાબર છે ત્યાર પછી ડેલ્ટા એટલે શું બરાબર છે મિત્રો આપણે ડેલ્ટાનો અર્થ તો જુઓ અહીં ડેલ્ટાનો અર્થ શું થશે તો મૂક પ્રદેશ આગળ નદી અનેક શાખામાં વિભાજિત થઈ જાય છે બરાબર છે મુખ્ય નદી હોય છે આ મુખ્ય નદીઓ તેની નાની નાની શાખા નદીમાં વિભાજિત થઈ જાય છે અને કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે જેને આપણે ડેલ્ટા કહીએ છીએ શું કહીએ છીએ ડેલ્ટા કહીએ છીએ બરાબર છે મિત્રો તો ડેલ્ટા કોને કહેવાય છે કે મૂક પ્રદેશ આગળ નાની નાની જે શાખા નદીઓ છે આ અનેક શાખા નદીઓમાં વિભાજિત થઈ જાય છે બરાબર છે મિત્રો કે મૂક પ્રદેશ આગળ નદી નદી અનેક નાની નાની શાખા નદીમાં વિભાજિત થઈ જાય છે અને કાળક્રમે આ નદીઓ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં વિભાજિત થઈ જાય છે તો આ રીતે ફળદ્રુપ ભાગ જેને આપણે ડેલ્ટા કહીએ છીએ શું કહેવાય છે ડેલ્ટા આ પ્રશ્ન તમે નોટ કરી લેજો મિત્રો વ્યાખ્યામાં પૂછાઈ શકે છે ડેલ્ટાનો અર્થ તો ડેલ્ટા એટલે શું કે મુખ પ્રદેશ આગળ નદી અનેક નાની નાની શાખાઓમાં રૂપાંતર પામે છે અને આ કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં વિભાજિત થાય છે તો આ જે જમીનનો કે નદીનો જે ફળદ્રુપ ભાગ જેને આપણે ડેલ્ટા કહીએ છીએ ફરીથી જુઓ ડેલ્ટા એટલે શું કે મુખ પ્રદેશ આગળ નદીઓ નાની નાની શાખા નદીમાં વિભાજિત થઈ જાય છે અને કાળક્રમે આ નદીઓ ત્રિકોણ આકારના ફળદ્રુપ મેદાનોની રચના કરે છે
છવાયેલો હોય છે, એટલે કે કાપથી છવાયેલો હોય છે. તો આ જે કાપથી છવાયેલો ફળદ્રુપ ભાગ જેને આપણે ડેલ્ટા કહીએ છીએ, શું કહેવાય છે? ડેલ્ટા કહેવાય છે. બરાબર છે મિત્રો? તો આપણે આ જે વાત કરી, શેની વાત કરી? નદી પરિવહનની ત્રણ અવસ્થા, ઉપરવાસ, મધ્યસ્થ વાસ અને હેઠવાસ. તો ત્રણે ત્રણની સમજૂતી અહીં પૂર્ણ થાય. ત્યાર પછી દ્વીપકલ્પીય નદી વિશે આપણે થોડી સમજૂતી આગળ મેળવીશું. તો મિત્રો, ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન છે, દ્વીપકલ્પીય નદી મોસમી છે, કારણ? તો આ કારણની સમજૂતી મિત્રો, તમે આ પ્રશ્ન નોટ કરી લેજો, પરીક્ષામાં કારણ તરીકે તમને પૂછાઈ શકે છે કે દ્વીપકલ્પીય નદી મોસમી છે શા માટે. તો જુઓ કે આ દ્વીપકલ્પીય નદી મોસમી છે કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. શેના પર આધારિત છે? વરસાદ પર. બરાબર કે જો વરસાદ વધુ હશે તો આ દ્વીપકલ્પીય નદીઓ જેમ કે નર્મદા, તાપી, ગોદાવરી, બરાબર છે મિત્રો, કૃષ્ણા, કાવેરી, તો આ બધી નદીઓમાં પાણીનો જથ્થો વધુ જોવા મળશે. ક્યારે જોવા મળશે? ફક્ત વરસાદ ઉપર કે ચોમાસાની ઋતુ દરમિયાન. એટલે આ નદીઓનો જળ જથ્થો માત્ર વરસાદ આધારિત છે અને ચોમાસાની ઋતુમાં જ પાણી જોવા મળે છે આ દ્વીપકલ્પીય નદીઓમાં. બાકી ઉનાળાની ઋતુ દરમિયાન, શિયાળાની ઋતુ દરમિયાન આ નદીમાં પાણીનો જથ્થો ઓછો થઈ જાય છે. બરાબર છે? ચાલો જુઓ ફરીથી કે આ દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. બરાબર છે? બીજું, શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો પાણી બંધ થઈ જાય છે. બરાબર? ઉનાળાની ઋતુ દરમિયાન, આ ઋતુ દરમિયાન દ્વીપકલ્પીય નદીઓમાં પાણી સુકાઈ જાય છે, જેથી આ નદીનો ઉપયોગ આપણે જળમાર્ગ માટે, સિંચાઈ માટે કરી શકતા નથી. હિમાલયની નદીની સરખામણીમાં દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ, બરાબર કે દ્વીપકલ્પીય આ બધી જે નદીઓ છે આ નદીઓની લંબાઈ ઓછી છે, તેમજ આ નદીઓ છીછરી જોવા મળી છે. કેવી જોવા મળી છે? છીછરી. બરાબર છે કે દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ પણ કેવી છે? ઓછી છે અને આ નદીઓ છીછરી છે. એના કારણે આ દ્વીપકલ્પીય નદીઓમાં પાણીનો પ્રવાહ ઓછો છે. તે ઉપરાંત ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ધોળાવને કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ બંગાળાની ખાડીને મળે છે. પૂર્વ બાજુ શું છે? બંગાળાની ખાડી. એટલે આ નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ બંગાળાની ખાડીને મળે છે. બરાબર છે મિત્રો? તો આને કારણે, આ બધી બાબતોને કારણે દ્વીપકલ્પીય નદી એ મોસમી છે એમ કહેવાય છે. મોસમ પર આધારિત છે. ચોમાસાની ઋતુ દરમિયાન જ આ દ્વીપકલ્પીય નદીઓમાં પાણી જોવા મળે છે અને શુષ્ક ઋતુ દરમિયાન, ઉનાળાની ઋતુ દરમિયાન આ નદીઓમાં પાણીનો જથ્થો ઓછો થઈ જાય છે. એટલે આ નદી એ જળમાર્ગ માટે ઉપયોગી નથી. બરાબર છે મિત્રો? જો ફરીથી કે દ્વીપકલ્પીય નદી મોસમી છે કારણ કે નદીનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. જો વરસાદ પડશે તો નદીમાં પાણી જોવા મળશે, નહીંતર જોવા મળશે નહીં. અને દ્વીપકલ્પીય નદીઓ એ શુષ્ક ઋતુ દરમિયાન આ નદીમાં પાણીનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો પાણી અંદર વધુ રહેતું નથી, પાણી સુકાઈ જાય છે. અને આ દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ પણ ઓછી છે અને આ નદીઓ છીછરી જોવા મળે છે. એટલે આ નદીઓનો પ્રવાહ કાયમી નથી અને પાણી બારેના સ્વરૂપનું રહેતું નથી, ફક્ત ચોમાસાની ઋતુમાં જ પાણી જોવા મળે છે. એટલા માટે જ કહ્યું છે કે દ્વીપકલ્પીય નદી કેવી છે? મોસમી છે, કારણ કે ચોમાસાની ઋતુમાં જ પાણી જોવા મળે છે. શુષ્ક ઋતુમાં એટલે ઉનાળાની ઋતુમાં આ નદીઓમાં પાણી જોવા મળતું નથી.
બરાબર છે મિત્રો તો અહીં આ જે ટોપિક છે એ અહીં પૂર્ણ થયો છે તો મિત્રો આજનો આપણો પ્રશ્ન હતો હિમાલયની અને ઉત્તર ભારતની નદીઓ બરાબર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની નદીઓ બંને વચ્ચેનો તફાવત અને નદીની ત્રણ અવસ્થા ઉપરવાસ હેડવાસ અને મધ્યસ્થ વાસ અને દ્વીપકલ્પીય નદી મોસમી છે આ ત્રણ બાબત કે ત્રણ પ્રશ્નની આપણે ચર્ચા કરી તો આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે